તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે એકમ નંબર 16 શરૂ કર્યો હતો, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર. એની અંદર આપણે આજે આગળ ચાલશું, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આ એકમની અંદર જ પાછા આપણે છીએ. ગયા જે લેક્ચરો હતા એની અંદર આપણે ચર્ચા કરી હતી ઉદારીકરણની શરત, ઉદારીકરણથી શરૂ કર્યું હતું કે સરકાર જે છે ખાનગી ક્ષેત્રો પરના અંકુશો હળવા બનાવતા જે એને વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ એટલે ઉદારીકરણ. એટલે કે સરકાર ઉદાર બને અને ઉદારીકરણના ભાગરૂપે શરૂઆતની અંદર અમુક સુધારાઓ કરવામાં આવ્યા હતા, જેની અંદર રેલવે સંરક્ષણ અને બીજી એક જે ત્રણ બાબતો હતી એની માટે સરકાર, એની સિવાયના તમામ સેક્ટરો છે એ પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. જોકે મેં વાત કરી હતી કે ભાઈ રેલવે છે એનું પણ પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે, કયા કયા સંદર્ભો છે એ પણ મેં ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે સમજ્યા ખાનગીકરણ, તો કે ભાઈ સરકાર હસ્તકના જે માલિકીના જે ઉદ્યોગો છે અથવા તો કંપનીઓ છે એ પ્રાઇવેટ વ્યક્તિને અથવા તો ખાનગી ખાનગી વ્યક્તિઓને સોંપવાની પ્રક્રિયા છે, એને શું કહેવાય? તો કે ખાનગીકરણની નીતિ. ત્યારબાદ આપણે આવ્યા હતા વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ એટલે એક એવી પ્રક્રિયા છે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. તો વૈશ્વિકીકરણ અને એના સંદર્ભે આપણે વાત કરતા હતા અને વૈશ્વિકીકરણના લાભો પણ આપણે જોયા. તો વૈશ્વિકીકરણથી શું લાભો થયા? તો કે પહેલી વસ્તુ એ થઈ કે વિદેશી મૂડીરોકાણ છે એને પ્રોત્સાહન મળ્યું, જેને આપણે કહ્યા હતા FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને એ અંતર્ગત અને બીજું ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એ ચાલી રહ્યો છે. ભારતની અંદર જ બનાવવું અને વિશ્વના દેશોને વેચવું, ભારતને વેચવું અને વિશ્વના દેશોને વેચવું. તો ઉદ્યોગો છે એ ભારતમાં તે સ્થપાય અને નવા નવા જે સાહસિકો છે એ સાહસિકો આ યોજના સાથે જોડાય એવો સરકારનો હેતુ છે. જોકે એ હેતુ પરિપૂર્ણ અમુક મહદ અંશે થયો છે, કારણ કે આપણી સરકારની બેધારી નીતિ છે. ઘણી વખત સરકાર છે એ મદદ પહોંચાડી દેતી હોય પણ એના જે કર્મચારીઓ છે અમુક જે ભ્રષ્ટાચારી નેતાઓ છે અથવા ભ્રષ્ટાચારી લોકો છે એ બધા જે છે એ મદદ સામાન્ય લોકો સુધી પહોંચવા દેતા નથી. ખરેખર જેને ઉદ્યોગ સ્થાપવો છે એ લોકો બરાબર ઉદ્યોગ સ્થાપી શકતા નથી અને પરિણામ સ્વરૂપ દેશનો વિકાસ છે એ રૂંધાય છે. આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ સારું એવું થયું, ભાઈ ડિગ્રી ધારકોની સંખ્યા વધી, પરંતુ આવડતના નામે આપણે ઘણા બધા નાગરિકો છે મીંડું સમાન છે. કારણ કે આપણી પાસે જે શિક્ષણ પ્રણાલી હતી એ આપણે અપનાવવાને બદલે અલગ શિક્ષણ પ્રણાલી આજે અપનાવી રહ્યા છીએ. તો આ બધી અસરો છે એ દેશના અર્થતંત્રને 100% કરે છે, બરાબર. બીજી એક વાત કરી, મનુભાઈ પંચોળી દર્શક જે છે એ કહેતા કે કોઈપણ દેશના નાગરિકો છે ને ગુણવત્તાવાન નાગરિકો એ દેશની સાચી મૂડી છે. જો દેશને આગળ લઈ જવો હોય તો ગુણવત્તાયુક્ત નાગરિકો હોવા જોઈએ. અને આપણે અહીંયા જે છે મોટાભાગના જે લોકો છે જે કાંઈક અધિકારીઓ બનીને બેઠા છે, બરાબર. જો મોટાભાગના હું બોલું છું, ઘણા બધા નોન કરપ્ટેડ હોય છે, સારી બાબત છે કે ભાઈ પૈસા નથી લેતા કાર્ય કરે છે, પણ 70% વર્ગ એવો છે આજે પણ કે જે પૈસા લીધા વગર કોઈ તમારું કામ કરતા નથી. આ બધી વસ્તુ કહેવાનો મારો હેતુ એવો છે તમને કે મિત્રો તમે એવાનો બનતા, તમે જે વ્યવસાય સાથે જોડાવ, તમે જે કામ સાથે જોડાવ એમાં તમારું હૃદય રેડીને કામ કરજો, 100% એનું પરિણામ તમને સારું મળશે. ભલે મોડું મળે પણ એ પરિણામ તમારું ખુદનું હશે અને તમે નિપજાવી કાઢેલું હશે, બરાબર. એટલે હંમેશા ગુણવત્તાવાન બનો. પૈસા છે એ આવશે જ, બરાબર. પણ મેં તમને કીધું એમ કે એના બે માર્ગો, એક ખરાબ માર્ગ હોય ને એક સારો માર્ગ હોય. સારા માર્ગે થોડીક વાર લાગશે, સમય લાગશે, પણ ઈ જે ધન પ્રાપ્ત થયું એ કાયમી છે, તમારી પાસે એ રહેશે, બરાબર. તો આ શુભ વિચાર સાથે આપણા એકમને આગળ ચલાવીએ અને આજે આપણે જોવાના છે વૈશ્વિકીકરણના ગેરલાભો. કારણ કે લાભો થાય
એટલે એની સાથે છે એના ગેરલાભો પણ જોડાયેલા હોય છે, એને એનો અભ્યાસ આપણે કરીએ. જો તો વૈશ્વિકીકરણના ગેરલાભોની અંદર જઈએ આપણે, વૈશ્વિકીકરણના ગેરલાભો. તો વૈશ્વિકીકરણથી ધારી જે સફળતા છે એ મળી નહીં, અને કઈ સફળતા ન મળી જોઈએ આપણે. તો એમાં પહેલો ગેરલાભ એ થયો, વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારી, વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નહીં. સીધી વસ્તુ છે ભાઈ, વૈશ્વિકીકરણ આવ્યું તો ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાથી કાંઈ ગરીબી ને બેરોજગારી દૂર થતી નથી. જો બેરોજગારી છે ને એ ગરીબી લાવે, સમજો, બેરોજગારી છે એ શું લાવે? ગરીબી લાવે. હવે આપણા દેશની અંદર બેરોજગાર લોકો છે એનું આપણને બધાને ખબર છે, કારણો છે કે ભાઈ વસ્તી વધારો છે, આ તે છે, ઘણા બધા કારણો છે. પણ મેં પહેલાં એક વિધાન કીધું કે જ્યાં સુધી દેશની અંદર ભ્રષ્ટ નાગરિકો છે ત્યાં સુધી આપણા દેશનો વિકાસ છે એ શક્ય નથી, બરાબર. કારણ કે મોટાભાગની આવક જે છે એ લોકો જ ખાઈ જાય છે, એનો પગાર પણ શરૂ છે, એનો ભ્રષ્ટાચાર પણ શરૂ છે. બેનામી સંપત્તિ મળે, 2-2 કરોડ, 5-5 કરોડ બેનામી સંપત્તિ, બરાબર છે. હવે તમે વિચાર કરો કે આ જે ઇન્કમ છે એ જો આ લોકોની પાછળ ક્યાંક વાપરવામાં આવ્યું હોય, એના શિક્ષણ પાછળ ક્યાંક વાપરવામાં આવ્યું હોય તો એ સમસ્યા છે, એ સમસ્યા ન રહે, અમુકનો એનાથી દેશને ફાયદો થાય, તો વૈશ્વિકીકરણથી ગરીબી ને બેરોજગારી ઘટી નહીં, બરાબર. બીજું જોઈએ આપણે, એવી જ રીતે વિકાસશીલ દેશોને, બરાબર છે, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિથી જે લાભો મળવા જોઈએ તે મળ્યા નહીં, બરાબર. પછી આને સમજીએ આપણે, હજી એક વિધાન છે આનું, ત્રીજું જે ગેરલાભ છે એ જોઈ લઈએ. વૈશ્વિકીકરણથી ફક્ત મોટા ઉદ્યોગોને ફાયદો થયો, જ્યારે નાના ઉદ્યોગોને ફાયદો મળ્યો નહીં. તો આ જે છે ને એ વૈશ્વિકીકરણ થયું એના ગેરલાભો થયા કે ભાઈ જે વિકાસશીલ દેશોના નિકાસની વૃદ્ધિથી જે લાભ મળવા જોઈએ. ભાઈ જો નિકાસ એટલે શું? તો કે ભાઈ આપણા દેશમાં તૈયાર થયેલી ચીજ વસ્તુઓ છે અથવા તો કાચો માલ છે વિશ્વના દેશોને મોકલવો અથવા વેચવો, એને શું કહીએ છીએ આપણે? નિકાસ, બરાબર છે. તો એને આપણે અંગ્રેજીમાં શું કહેશું? એક્સપોર્ટ, બરાબર છે. તો વિચારો કે આ જે નિકાસ વૃદ્ધિના જે લાભો મળવા જોઈએ એ તો મળ્યા જ નહીં, અમુકના વિકાસશીલ રાષ્ટ્રોને એમાં નુકસાન ગયું, બરાબર. બીજું કે વૈશ્વિકીકરણથી ફક્ત મોટા ઉદ્યોગોને જ ફાયદો થયો, સીધી વસ્તુ છે. જેની પાસે મૂડીરોકાણ વધારે છે, જેની પાસે માનવ શ્રમ વધારે છે,
જેની પાસે સત્તા પણ છે, જોજો સાંભળજો, એના કારણે જે છે એ મોટા ઉદ્યોગોને વધારે ફાયદો થયો, જ્યારે નાના ઉદ્યોગોને ફાયદો મળ્યો નહીં. ભારત દેશ જે છે એ નાના નાના ઉદ્યોગોનો બનેલો દેશ છે, કારણ કે આપણી પાસે કે જનતા પાસે એટલી બધી મૂડી નથી, બરાબર. અને ઘણી વખત સરકાર પણ જે છે એ સાહસ કરવા, કોઈ વ્યક્તિ કરે છે પ્રયત્ન તો એને સાહસ કરવા દેવામાં આવતું નથી. આ બહુ હકીકત છે. નાના નાના તમે વિચારો કે ચાઇનીઝ વસ્તુઓ ઘણી બધી નાની નાની મળે છે બજારની અંદર, કેમ ભાઈ આપણે એ ઇમ્પોર્ટ કેમ આપણે ભાઈ આયાત કરવી પડે છે? એ વસ્તુ અહીંયા બની શકે પણ નથી બનાવવા દેતા, બરાબર. અથવા તો એને સપોર્ટ જ નથી મળતો. જો આ સમસ્યા છે, આ ભ્રષ્ટાચારી લોકોની સમસ્યા, બરાબર. તો આ ઉદ્યોગોને ફાયદો મળ્યો નહીં. તો આ જે છે વૈશ્વિકીકરણથી થયેલા આપણા ગેરલાભો થયા, બરાબર. તો આ ગેરલાભોને આપણે હવે પૂરા કરીએ અને હવે પછી જે છે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ ચાલીએ. તો હવેનો જે મુદ્દો છે વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર. ચાલ તો એ શરૂ કરીએ આપણે. ચાલો તો વિશ્વ વ્યાપાર સંગઠન, વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર. આ જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એને અંગ્રેજીની અંદર ટૂંકમાં WTO ના નામે પણ ઓળખવામાં આવે છે. કોના નામે ઓળખવામાં આવે? WTO ના નામે પણ ઓળખવામાં આવે. અને આ WTO જે છે એનું પૂરું નામ હું અહીં લખું છું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ચાલો હવે જો અહીંયા રનો નિયમ કહી દઉં કે તમે જ્યારે ઓ બોલો છો ને એની પછી જો તમે ઓર્ગ, બરાબર, તો ર પહેલાં બોલાય છે ને પછી ગ બોલાય, એટલે આ રેપ છે ને અડધો ર છે અને જ્યાં બોલાતો હોય એની પછી નાક્ષર ઉપર આવે. તમે જો પ્રયત્ન કરો જે ઓર્ગેનાઇઝેશન તો ઓની સાથે ર બોલાઈ જાય, એટલે આ ર છે ને રેપ એની પછી આવ્યો. એવી રીતે આ વર્લ્ડમાં લ ની હારે ર બોલાઈ જાય એટલે ડ ઉપર આવ્યો. એમ આ પણ અહીંયા જો ટ્રેડ, બરાબર, તો આ એ ર જ છે પણ એ જો જ્યારે કોઈ અમુક અક્ષરો હોય એના નિયમ છે તો એમાં નીચે લાગે અને અમુકની ઉપર લાગે. સમજાઈ ગયું તમને? જે એકલો અક્ષર હોય ને જો આવી રીતે, તો જો આની નીચે લાગ્યો આની ઉપર લાગ્યો ર, બરાબર. તો આ રનો નિયમ ખાસ યાદ રાખજો કે જ્યાં બોલાય એની પછીના અક્ષર ઉપર એ લાગે. હાલો હવે આપણે આગળ લઈએ. તો જો મિત્રો આ ખાસ તમને પૂછશે કે વિશ્વ વ્યાપાર સંગઠન તો WTO તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હવે હું અહીંયા સ્પષ્ટતા કરી દઉં, જો આવી રીતે હોય ત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું. આ WHO છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થાય. શું થાય? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એટલે આ બેમાં કન્ફ્યુઝન ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે અભ્યાસ કરીએ છીએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો, બરાબર. ચાલો તો હવે જો આ જે વિશ્વ વ્યાપાર સંગઠન છે તો હવે પહેલાં તો એની સ્થાપનાને એ જોવું પડે, બરાબર. ચાલો તો સ્થાપના, તો એની જે સ્થાપના છે એ કઈ સાલમાં કરવામાં આવી? તો યાદ રાખજો 1 જાન્યુઆરી. જો વારી ન લખાય, શું લખાય? આરી લખાય, જાન્યુઆરી. આપણે બોલીએ વારી જાન્યુઆરી પણ લખાય શું? જો જાન્યુઆરી, 1 જાન્યુઆરી 1995, બરાબર. તો 1 જાન્યુઆરી ઈસવીસન 1995ની અંદર છે એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. હજી આમાંનામાં જ આપણે આગળ ચાલશું. હવે આ સ્થાપના આવી ગઈ. હજી જો હજી આપણે એક પોઈન્ટ લખીએ અહીંયા. તો આ જે છે એનું વડું, આની જે સ્થાપના છે, સોરી, વડું મથક લખી નાખીએ. તો સ્થાપના પછી યાદ રાખીએ વડું મથક,
अथवा तो एने मुख्य मथक पण कहेवाय। बराबर, तो एनु जे वडु मथक छे ई वडु मथक छे जीनीवामां। क्या छे? जीनीवा। अने जीनीवा क्या है? जो आ रीते लखाय स्विट्ज़रलैंड। समझाण? तो आ रीते जे छे आपणे लखीए छीए। ओके, तो वडु मथक जे छे अथवा तो मुख्य मथक पण कहेवाय ने, तो स्विट्ज़रलैंड नी अंदर जे छे मुख्य मथक छे। अने स्विट्ज़रलैंड क्या आव्यो छे देश? तो के यूरोप खंड नी अंदर आवेलो छे। क्या आवेलो छे? यूरोप खंड नी अंदर। चलो ई पण याद राखवानुं। तो आ वडु मथक। हवे आज बे वस्तु तो मेन थई गई। बराबर, एक एनु पूरू नाम याद राखवानुं, बीजू के भाई स्थापना क्यारे थई, वडु मथक क्यां आवेलू छे, एमां एनું મુખ્ય સ્થળ અને દેશનું નામ એ પણ યાદ રાખવાનું। ખંડ તો મેં વધારાનો કીધો। બરોબર, વિશ્વની અંદર જે છે 7 ખંડો અસ્તિત્વમાં છે, અને જો ક્ષેત્રફળની દ્રષ્ટિ આપણે જોઈએ તો યુરોપ છે ને ક્ષેત્રફળની દ્રષ્ટિએ 6ઠા ક્રમે આવે। બરોબર, તો એ પણ યાદ રાખજો। ચાલો હવે આગળ જોઈએ। હવે અમુક જે બહુ મહત્ત્વની બાબતો છે એને હું અહીંયા નોંધ કરું છું। બરોબર, આના વિશે તો કે આની સ્થાપના શા માટે થઈ હતી, તો જો ધ્યાન રાખજો, આને થોડુંક અલગ પેનથી લખો એટલે આપણને ખબર પડે। તો કે WTOની સ્થાપના યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી। બરાબર, તો આ એક ખાસ યાદ રાખજો। WTOની સ્થાપના કોના દ્વારા? તો કે યુનાઇટેડ નેશનના યુએનના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી। બરાબર, અને આ સંસ્થા શું કામ કરશે? તો જો WTO સંસ્થા આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા છે। એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આના થકી થાય એમ નથી કહેવામાં આવતું, પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારના નીતિ નિયમો શું છે, શું હોવા જોઈએ, એ તમામ બધી માહિતી કોની પાસે હશે? તો કે ભાઈ WTO પાસે હશે। બરાબર, તો એ યાદ રાખવાનું। જો તો વિશ્વ વ્યાપાર સંગઠન WTO ટૂંકું નામ, જ્યારે પૂછાય ત્યારે એનો ઉચ્ચાર લખવાનો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। ઘણાને અંગ્રેજી સારું આવડતું હોય તો એ સ્પેલિંગ લખે તો વાંધો નહીં, પણ આપણે બધાએ આપણે આ જ લખવાનું છે। સ્થાપના 1 જાન્યુઆરી 1995। વડુ મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડ, હું ફરી વખત યાદ કરાવું છું કારણ કે બહુ મહત્ત્વનો મુદ્દો છે। WTOની સ્થાપના યુનાઇટેડ નેશનના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી, અને WTO સંસ્થા આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા છે। ચાલો, તો આટલું આપણે શીખ્યા, હવે થોડાક આગળ આલીએ। હવે જો કોઈ સંસ્થા સ્થપાય તો કઈ સંસ્થા છે ને એ સંસ્થાના ચોક્કસ ધ્યેયો હોય। બરાબર, તો હવે જો હું અહીંયા એના ધ્યેયો છે એ આપણે લખીએ છીએ, WTO ના ધ્યેયો। WTOના ધ્યેયો, ચાલો હવે એના ધ્યેયો છે એ ટોટલ 4 આપણને ધ્યેયો આપેલા છે કે ભાઈ WTO શું કામ કરશે। બરાબર, તો એ આપણે અહીંયા નોંધ કરતા જઈએ। તો WTOના ધ્યેયો શું છે? તો એમાં પહેલું ધ્યેય, જો હું અહીંથી લખું છું, આ થોડુંક મોટું લખ્યું છે, તો પહેલું છે વિશ્વના દેશો વચ્ચેના વ્યાપાર અવરોધો દૂર કરવા। બરાબર, આ એનું પહેલું ધ્યેય છે। હવે બીજું ધ્યેય જોઈએ, તો વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ દૂર કરવું। બરાબર, ચાલો, તો આ બે થઈ ગયા। એવી જ રીતે ત્રીજો ધ્યેય જોઈએ,
કે ભાઈ દેશો વચ્ચેના વ્યાપાર અવરોધ દૂર કરવા, વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ, એ શું છે એ હું પછી કહું છું. પછી એવું છે કે વૈશ્વિક વ્યાપાર નીતિ અને વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિનું સંકલન કરવું, બરાબર. અને છેલ્લો જે ધ્યેય છે, ચોથો ધ્યેય છે, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારિક ઝઘડાઓનું સમાધાન કરવું. ચાલ, તો આટલી બાબતો છે, એના ધ્યેયો છે, બરાબર. તો વિશ્વના દેશો વચ્ચેના વ્યાપાર અવરોધો દૂર કરવા, હવે ઘણી વખત અમુક દેશો છે એને કોઈ ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય તો પણ વ્યાપાર ન થઈ શકે. ઘણી વખત બે અંદર લડ્યા હોય, તમને ખબર હોય તો હમણાં લાંબા સમયથી ચીન અને અમેરિકા વચ્ચે જે છે ટ્રેડ વોર ચાલી રહી હતી. હવે ટ્રેડ વોર એટલે શું? તો કે વ્યાપારના અવરોધો જ છે એક પ્રકારના. એકાબીજી દેશ છે એ હામાહામી બે દેશોની વસ્તુ ઉપર છે ડ્યુટી વધારી દે, અને એના કારણે વસ્તુ એના દેશમાં મોંઘી થઈ જાય, એટલે નાગરિક ઓછી લે અને સામેથી દેશમાંથી વસ્તુનો જથ્થો ઓછો મંગાવે, તો આવું બને. તો એ વ્યાપાર અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ. ઘણી વખત એવું બને કે ભાઈ વિદેશમાં જે વિદેશમાંથી કોઈ બીજા દેશની અંદર જ્યારે ઉદ્યોગ સ્થાપે, બરાબર, ચાલો વિચારી લો કે ઇંગ્લેન્ડની કોઈ વ્યક્તિ છે ભારતમાં ઉદ્યોગ સ્થાપે, તો આપણા દેશની અંદર જે આપણા ઉદ્યોગ હોય એને સંરક્ષણ આપવામાં આવે કે ભાઈ આટલો માલ સામાનનું ઉત્પાદન છે એ ઇંગ્લેન્ડના ઉદ્યોગવાળા આટલું જ ઉત્પાદન કરી શકે, આપણા દેશવાળા વધારે કરી શકે, તો એક પ્રકારનું સંરક્ષણ છે એ દૂર કરવું. બીજું છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિનું સંકલન સાધવું. ભાઈ વૈશ્વિક વ્યાપારની નીતિ અલગ હોય અને દેશની આર્થિક નીતિ પણ અલગ હોય, તો એ બે વચ્ચે ઘણી બધી સમસ્યાઓ હોય, તો એ દૂર કરવાનું કામ કોણ કરશે? તો કે WTO કરશે. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારિક ઝઘડાઓનું શું કરવાનું છે? તો કે સમાધાન કરવાનું. બે બાયદા હોય, જેમ કે અમેરિકા ચાઇના છે, ભારત પાકિસ્તાન છે, ભારત ચીન છે, તો જો આની વચ્ચે જે છે ટ્રેડ વોર ઘણી બધી શરૂ રહેતી હોય છે, બરાબર, તો એનું શમન કરવાનું કામ WTOનું છે. પણ હવે નામની સત્તા છે WTO પાસે, એમ પણ આપણે કહી શકીએ, કારણ કે ઘણા બધા શક્તિશાળી દેશો છે પોતાની રીતે જ એનો રસ્તો છે ક્યાંક ને ક્યાંક કાઢતા હોય છે, બરાબર. ચાલો, હવે એની પછી આપણે આગળ ચાલીએ. તો આટલી વસ્તુ જે છે WTOનું બહુ મહત્ત્વનું સ્થાન છે આપણને દર્શાવે છે. હવે આપણે જે જોવાના છીએ WTOના કાર્યો, કે ભાઈ કયા કયા મુખ્ય કાર્યો કરે છે એ જોઈએ. ચાલો, તો હવે વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો થોડાક મોટા છે એટલે ધ્યાન રાખજો. કાર્યો કયા કયા કાર્યો છે એ કરશે તો એ દર્શાવવાનું રહે આપણે, બરાબર. ચાલો, તો એમાં જે પહેલું કાર્ય છે એ જોઈએ આપણે. તો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને, જો પહેલું અહીં લખું છું, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો. જો હવે કરારો એટલે અમુક નિયમો થયા, બરાબર. કરારો માટે જરૂરી માળખું ઊભું કરવું, બરાબર. આ પહેલું એનું કાર્ય છે, બરાબર, ઊભું કરવું અને એનો અમલ કરાવવો. પણ મેં ટૂંકમાં લખી નાખ્યું કે માળખું ઊભું કરવું અને એનો અમલ કરાવવો, બરાબર. ચાલો, હવે એવી જ રીતે બીજું કાર્ય છે કોનું? તો કે WTOનું. તો એ જોઈએ. તો વિશ્વ વ્યાપાર સંગઠન
विश्व व्यापार संगठन बहुराष्ट्रीय व्यापार माटे बहुराष्ट्रीय व्यापार माटे थयेल चर्चा अने वाटाघाटो माटे जो खास याद रखो एक रचना करवानी छे तो एने हूँ कहशो आपणे फोरम बराबर तो वाटाघाटो माटे फोरम तरीकेनी कामगिरी निभावे बराबर तो आनू बीजू कार्य थू एवज रीते तीजू जे कार्य है कि WTO ए आंतरराष्ट्रीय व्यापार ने भेदभाव आंतरराष्ट्रीय व्यापार ने भेदभाव वगर प्रोत्साहन आपवु बराबर एक आ थई गयो अने चौथा क्रमे जोईए छेल्लो टॉपिक छे आनो बराबर तो जुदा जुदा देशों जे पोतानी राष्ट्रीय नीति ने अनुसरता होय तो तेनु अवलोकन करी जरूरी सुधारा वधारा सूचववा बराबर चालो हवे आ जे छे एना कार्यो थई गया आपणे जेम आनी पहेला जे भण्या ई एना शुं होता तो के ध्येयो होता हवे एना कार्यो छे तो बहुराष्ट्रीय व्यापार ने तने लगता करारों माटे जरूरी माळखुं उभुं करो करार एटले नियमो भाई भारत देश छे के WTO नो सभ्य बने तो एनी माटे अमुक नीति नियमो नक्की थया छे ई नीति नियमोनुं पालन भारते करवुं पड़शे तो ए करार छे विश्व व्यापार संगठने बहुराष्ट्रीय व्यापार माटे थयेल चर्चा ने वाटाघाटो माटे फोरम एटले शुं चर्चा करवानी जग्या फरी वखत कहुं छुं फोरम एटले शुं चर्चा करवानी जग्या भाई कोई गुनेगार उपर छे केस चाले तो एने कोर्ट में जावू पड़े ने कई जज के वकील तो एम कह नहीं बेटा अमे घरे आटो मारी जाऊँ एवं तो थाय नहीं बराबर तो आ फोरम एटले के चर्चा करवानी जग्या कामगिरी निभावे WTO आंतरराष्ट्रीय व्यापार ने भेदभाव वगर प्रोत्साहन भाई कोई देश महान नहीं के कोई देश है भाई मान लो कि विकासशील राष्ट्र हो तो एनी प्रत्ये के विकसित राष्ट्र प्रत्ये कई भेदभाव राखवानी जरूर नहीं WTO ए काम करवानुं नथी पण भेदभाव वगर प्रोत्साहन पूरू पाड़वानुं અને જુદા જુદા જે દેશો પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય બરાબર જે રાષ્ટ્રીય નીતિ છે બધા દેશની અલગ અલગ હોય બનો એવું નથી કે ભાઈ બધા દેશની નીતિ એક સરખી હોય બધાની અલગ અલગ હોય તો તેનું અવલોકન કરીને જરૂરી સુધારા વધારા સૂચવવા ચાલો તો સમયની ખૂબ જ ખપત હતી એટલે થોડુંક ઝડપથી લીધું આવનારા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા ચાલશું અને આનાથી આગળના મુદ્દા તરફ આપણે આગળ વધશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર